ઉપદેશ પદમાં હરિભદ્ર સુરી મહારાજે તપના બે પ્રકાર મૂક્યા નિત્ય તપ નૈમિત તપ વર્ષી તપ નૈમિત તપ છે અને રાત્રિ ભોજન નો જિંદગીભરનો ત્યાગ એ નિત્ય તપ છે તમે તપસ્વી જ નથી મંદર શરીર ઉપર જેંદિભાઈ કપડા જરૂરી કે દાગીના જરૂરી બે માંથી એક જ જોઈએ તો બાથરૂમ માંથી બહાર નીકળ્યા પાંચ હજારના કપડા છે ને પાંચ લાખના દાગીના છે તમને કીધું બે માંથી એકની ચોઈસ કરો પણ પાંચ જ હજાર ના છો ઓલા ચાર પંચાણું પાંચ લાખ ના દાગીના એટલી અક્કલ છે કે કપડા ઉપર દાગીના શોપે કપડા વગર દાગીના ના રોડ પર નીકળો તો શું થાય તમાશો થાય કે બીજું કઈ થાય

એડ કરો હું ખાલી બોલતો જાઉં છું તમે કોઈ એડ કરતા નથી કે આવતા વર્ષના સંમેલનની અંદર કાયમી રાત્રિભોજનનો જેણે ત્યાગ કર્યો હોય એનું બહુમાન 10 વર્ષથી જેણે ત્યાગ કર્યો નંબર 2 જે લોકો મા-બાપની 20 વર્ષથી સેવા કરે છે એમનું બહુમાન નંબર 3 હજી આગળ મૂકું સ્કીમ મૂકું કે મૂકું તમને એકચલી સ્કીમ મૂકીને આગળ વધું છું બત્રીસ ગામ સમાજમાં હમણાં જ કલ્પેશભાઈ હાજરીમાં એક સ્કીમ મૂકી પંદર વર્ષથી નીચેના તમારા દીકરા અને દીકરીઓ આંગળી ઊંચી કરો જેના દીકરા દીકરીને પાંચ પ્રતિક્રમણ પંદર વર્ષથી નીચેનો હોય બિલો ફિફ્ટી સીએ નું બહુમાન કરશો એનડીએ ના તમે હારોરા કરશો જે શિક્ષણ ખાલી આજ જ માટે કામ નું છે એના માટે તમે લાખો રૂપિયાની લોન પણ આપશો ડોનેશન પણ આપશો અને જે શિક્ષણ પરલોકમાં પણ તમારી સાથે આવવાનું છે તમને અટકાવવાનું મારા પાંચ પ્રતિક્રમણ જીવિચાર કે જેને કંઠસ્થ કર્યા હોય એનો ક્યારે ઉલ્લેખ પણ નહીં કરવાનો નંબર થ્રી ગુડ એક્શન માટેની પહેલી કંડિશન સંપત્તિ સત્કાર્ય માટે સંપત્તિ વાપરો સંપત્તિ નહીં તો સમય વાપરો અને એ બેવની તાકાત ન હોય તો છેલ્લે એટલું કહું છું સારા શબ્દો તો વાપરો કોક રૂપિયા બોલે છે તમે જય ન બોલાવી શકો આ શબ્દ છે ને તમે જય ન બોલાવી શકો હા બોલો જીના શાસન જય જય એક જય બોલાવતા મારે મારું ગળું ખેંચી નાખવું પડે છે શબ્દ કોઈ બીમારને આશ્વાસન આપો કોઈ તૂટેલાને તાકાત આપો અને શબ્દમાં તાકાત છે શબ્દ શબ્દ તું ક્યાં કરે શબ્દ પાવ એક શબ્દ કરે એક શબ્દ કરે ખાવ કાણાને કાણાને કાણો કાણો શું થાય તો મારવા ખાવે અને એને જ તમે કહો કેમ છો સાઈ સાઈ બાબા સુરદાસ પ્રજ્ઞાચક્ષુ કોઈ આંધળો માણસ હોય ને એને આંધળો ન કહેવાય એને શું કહેવાય આ દેશની તમને ભાષા નથી ખબર આ દેશની અંદર કેવી અદભુત ભાષાઓના પ્રયોગ થતા હતા આપણા દેરાસર બંધ થાય અને તમે જો દેરાસર જતા ને તો તમને એમ કે અમને કોઈ છોકરો આવે ને એટલે આપણે પૂછે ક્યાંથી આવ્યો બસ સાહેબ હમણાં જ દુકાન વધાવીને આવ્યો હું સમજો વધાવી એટલે ચોખાથી વધાવ્યું કે માણેકથી મોતીથી કે હીરાથી કે ફૂલોથી મને કે એમ નહીં અમે બંધ કરીએ એને શું કહેવાય તમારે ત્યાં બોલાય છે આવું વસ્તી કરી વધાવી ઉપાશ્રય તોડી નાખ્યો ના બોલાય ઉપાશ્રય રિપેરિંગ કરવાનું હોય તો ઉપાશ્રય ઉતારી લીધો કહેવાય અને બહેનો ને પૂછો ઘરની અંદર ઘી ખતમ થઈ ગયું હોય અને નવી નવી વહુ ખબર ના હોય એનો મિસ્ટર દુકાને જતો હોય ઓફિસે જતો હોય સાંભળો છો ઘી ખલાસ થઈ ગયું છે લેતા આવજો એટલે સાસુ ટોકે ઘી ક્યારે ખલાસ થઈ ગયું એમ ના બોલાય એટલું જ બોલાવાનું કે આવો ત્યારે ઘી નિષેધ નો વિદ્રોહ નો અભાવવાચક શબ્દ નો ના બોલાય તમને ખબર છે કોઈ મરી જાય ત્યારે ઠાઠડી માં શું બોલે ઠાઠડી લઈ જાય ત્યારે શું બોલે રામ બોલો ભાઈ રામ બરાબર અને લગ્ન થતા હોય ત્યારે બોલો ગોર શું બોલે ઓમ ગમ ગમ સ્વાહા સ્વાહો આ તો લગન તમે કરો છો ને યાદ બધું મારે રાખવાનું સ્વાહ બિચારો પોતે સ્વાહ થઈ ગયો એને સ્વાહ યાદ રહ્યું બીજું કઈ યાદ જ નથી રહ્યું નથી ખબર પત્રિકા લખી ત્યારે ઉપર શું લખ્યું તું અમ ગમ ગણપત જો આ તાજા થયા છે ને એટલે ખબર છે એને ગણેશમાં બરાબર હવે હું એમ કઉ છું એના મતે ગણેશ પણ ભગવાન છે ને રામ પણ ભગવાન છે હવે ઈ લગ્ન ની સમય ઓલો ગણેશને બધે રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ કરે તો શું થાય મારો પીટો કે બીજું કાંઈ કરો થાકડીમાં ગણેશ આય નમન બોલાય લગ્નમાં રામ બોલો ભાઈ ના રામ અને બેનોને પૂછો એની દીકરીનો લગ્ન થયા પછી જ્યારે સાસરે જાય ને બાજુવાળી એમ પૂછે કેમ દીકરીને કાઢી મારવા દોડે કાઢી ના બોલે શું કહેવાય હા ઠાઠડી કાઢી કહેવાય દીકરી કાઢી ન કેવાય દીકરીને અને જોજો તમે સારી કન્યા હશે ને તો ત્યાં લખશે કન્યા પણ સારો વર હોય તો ક્યારે સુવર ના લખાય